हाय गुड इवनिंग ईच एंड एवरीवन, आई होप यू आर ऑल फाइन। और 2021 में ये पहला एग्जीबिशन जो कि हो रहा है सिटी लाइट पे महेश्वरी भवन में, छुट्टी बीच के जितने भी व्यूअर्स हैं सभी को हेलो और गुड इवनिंग। आज मेरे साथ है उषमा देसाई जी। अब उषमा जी का मैं इंट्रोडक्शन में देता हूँ। वो फूड डिज़ाइनर है पहले तो, करीबन जितने 9 साल के थे उसमें उन्होंने कुकिंग की शुरुआत की थी। आज वो 45 साल के हो गए हैं और 36 साल का कुकिंग का एक्सपीरियंस है उनके पास। क्या बात है, 1975 से वो बॉर्न हुई थी उषमा जी। कॉमर्स की ग्रेजुएट है, सेल्फ मेड बिजनेस वूमन है, वो सब जानते ही है। और उनका एक ही एम्बिशन है कि खाना बनाना पहले से। द एक्सपोनेंशियल ग्रोथ इन द टेस्टिमनी ऑफ अ डिटर्मिनेशन एंड कन्विक्शन विच हैज जनरेटेड इमीडिएट सक्सेस बाई इम्पार्टिंग एडुकेट नॉलेज ऑन वेरियस कुकिंग डिशेज टू नियरली 20,000 स्टूडेंट्स। बाप रे, ऑफ 20 ईयर्स एट देसाई कुकिंग क्लासेस। बिसाइड मैनी मोर अचीवमेंट ऑफ फूड डिजाइनर उषमा देसाई डूरिंग During achievement, designer of Usma Desai during span of latest one is represented Amul online cooking shows for the state of Gujarat. So here I present Usma Desai ji. Usma ji, तुम्हे happy new year के अवसर से यहाँ तुम्हे exhibition में आया था, तुमने क्यों लाया? अरे सर, खूब एक्सपीरियंस है एक्चुअली। तो मारे कहीं मेहमानों नहीं थे पर आ वस्तु है कि ये क्रॉकरी, सारी क्रॉकरी जो नहीं मारे वो मोटी बिजनेस है। तो ये जो सारी वस्तु थी कि एक पर वस्तु लेवा नहीं खाली जो मैं आई थी पर आज जो मुझे शॉपिंग थी। क्या बात है। तो मारो पहलू सवाल एवं है कि कोरोना काल में तक खबर है कि 9-10 महीना थी गया अने घर में बधा लोकोए नवा नवा वानगीओ शुरू करी है बनावानी, तो तमे एमने शू टिप्स आपशो कि कया टाइपनी डीश लेवानी, એટલે કયું વેસલ્સ એમને લેવું જોઈએ? કેમ કે નવા લોકો હોય તો આપણને ખબર છે કે એટલી બધી આઈડિયાઝ નહીં હોય, તો આપણે એમના થકી જ આપણે એક ઇન્ફોર્મેશન લઈએ કે જે કઈ ડીશ લેવી જરૂરી છે। એકચ્યુઅલી હવે કેવું થઈ ગયું છે, ઘરમાં પાર્ટી જે લોકો ઓર્ગેનાઇઝ કરે છે એ લોકો બીજી બધા ઓર્ગેનાઇઝેશનમાં એટલા બિઝી હોય છે કે ફૂડ માટે એટલું ધ્યાન આપી શકતા નથી, એટલા માટે હવે એ લોકો બહારથી ઓર્ડર કરતા થયા છે। અને સ્પેશિયલી આ જે પેન્ડેમિક સિચ્યુએશન હતી એમાં લોકો ઘરનું ખાવાનું વધારે પ્રિફર કરે છે રેસ્ટોરન્ટ કરતાં, તો એટલા માટે જ બહુ બધા લોકો આવી ગયા છે જે લોકો ઘરેથી ખૂબ જ સરસ ખાવાનું આપે છે। તો એ લોકોનું એક એવું છે કે આજકાલ જે ડિશિસ છે કે એવું કંઈ પણ તમે આપતા હો તો એની માટેના વેસલ્સ ત્યાં બહુ સરસ છે। દરેકે દરેક કંપનીના મોડલ્સ લાવો પાલા, દરેકે દરેક કંપનીના અવેલેબલ છે જે તમે ડિશવોશરમાં અને અવનમાં માઇક્રોવેવમાં દરેકમાં એનો ઉપયોગ કરી શકો। તો એ રીતના વેસલ્સ અહીંયા ખરેખર ખૂબ સરસ છે। ઘરમાં તમે પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોય તો પ્લેન પ્લેટ જે તમને જોઈએ મોટી સાઈઝની એ પણ ખૂબ જ સરસ અવેલેબલ છે। એ સારું તમને કહી દઉં કે ક્રોકરીમાં કોઈનું નવું ઘર જો લેવાનું હોય અને જો ક્રોકરી લેવી હોય તો આનાથી બેસ્ટ પ્લેસ નહીં મળે। અને હું તો કહું છું, 20 વર્ષથી કુકિંગ ક્લાસ કન્ડક્ટ કરું છું, લોકો મારી પાસે આવે કુકિંગ શીખે પ્લસ મારી ક્રોકરીના વખાણ કરે, લોકોને ગમે, એ લોકો એવું જ પૂછતા હોય કે તમે આ ક્રોકરીને કલેક્શન ક્યાંથી કર્યું છે? ઘણી બધી વખત કે ભાઈ મેડમ ને ખાવા કરતાં તો કે જે વેસલ જે યુઝ કરે છે એ ઘણી જ યુનિક વસ્તુ યુનિક એ યુઝ કરતા હોય છે, તો એ જે જગ્યા પરથી હું લઉં છું એ લોકોનું જે એક્ઝિબિશન છે એટલે વર્ષોથી બધા લોકોને જે મારી ક્રોકરી ગમે છે એવી જ ક્રોકરી અહીંયા અવેલેબલ છે। અને જનરલી આપણે પ્લેટિંગ કરતા હોય તો એને માટે બેસ્ટ ક્રોકરી જે પ્લેન હોય, પ્લેન જેમાં કોઈ પણ પ્રિન્ટ ના હોય એ ટાઈપની પણ ક્રોકરી બધી જ અવેલેબલ છે। ગ્લાસીસ, ઇવન મોકટેલ્સ માટેના ગ્લાસીસ અહીંયા બહુ જ સરસ બધી જ રેન્જના બધી સાઇઝના ડિફરન્ટ શેપના બધા જ અવેલેબલ છે। તો જો તમે અત્યાર સુધી તો વિઝિટ નથી કરી તો ડેફિનેટલી તમે મહેશ્વરી ભવન સિટી લાઇટ ખાતે જરૂરથી પધારો। હજુ એક્ઝિબિશન 13 તારીખ સુધી છે અને સવારથી સાંજ સુધીનો ટાઈમ છે, તો તમે જરૂરથી અહીંયા આવી શકો છો। વેલે પાર્કિંગની પણ વ્યવસ્થા છે, તો કાર પાર્કિંગનો પણ એટલો મોટો પ્રોબ્લેમ નહીં થાય। એવું કહીશ ના કે તમે તમારી માસ્ટરીસ એમાં છે કે તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ જાણે છે, તો તમારું તમે કોઈ પણ એક ડિશ પણ સંપૂર્ણ બનાવો, ત્યારે
ભજન છે હા ઠંડીની ભજન છે તો તમે ઊંધિયું ખૂબ સરસ બનાવતા હોય તો બીજું કંઈ પણ શિયાળું પાક બધા બહુ સરસ જે વસ્તુ સારું બનાવતા હોય એક વસ્તુ પર ફોકસ કરીને તમે એવી લોકોને આપી શકો કે જ્યારે લોકો એને ખાય ત્યારે એવું કહે કે ખરેખર આ વસ્તુ હું પણ બનાવું છું એ મારી આટલી સરસ નથી બની તો એવી રીતે કરી શકાય કે તમારી પાસે શેમાં છે તમારે શોધવાનું છે અને પછી એ વસ્તુમાં તમે આગળ ડેફિનેટલી વધી શકો અથવા એવું પણ બને કે તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે જેમ કે પેઇન્ટિંગ પણ એટલું સારું નથી આવતું તો તમે બહુ બધા ક્લાસીસ અવેલેબલ છે ક્લાસીસમાં ના જોબ હોય તો ઓનલાઈન વર્કશોપ પણ બહુ બધા છે યુટ્યુબ પરથી શીખી શકો એમાં તમે ઓનેજ લઈ શકો અને એમાં તમે થોડી પ્રેક્ટિસ કરી અને એકદમ સરસ સારી સ્કિલ મેળવો અને પછી એનો પણ બિઝનેસ કરી શકાય પણ હું એવું માનું કે આજકાલ બેકિંગ ચોકલેટ એટલું બધું વધી ગયું છે તો કંઈક નવું કંઈ યુનિક કોન્સેપ્ટ તમે વિચારો તો એનું રિઝલ્ટ તમને વધારે સારું મળશે બહુ સરસ મજાનો મેસેજ આપ્યો છે ઉસમાં જઈએ અને તમે આજે જે એક્ઝિબિશન છે તમને મુલાકાત લીધી તો એના વિશે તમે શું કહેશો એક્ઝિબિશન ખરેખર કુકિંગમાં રસ ધરાવતા સુરતીઓ અને સારી પ્રોપરી સારી રીતે પ્રેઝન્ટ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા દરેક લોકોએ એકવાર અહીંયા વિઝિટ કરવા જેવી છે અને બહુ શહેરનો જે બહુ જ પ્રોમિનન્ટ એરિયા છે એ જગ્યા પર છે તમને કોઈ જ તકલીફ નહીં પડે તો તમે વિઝિટ નથી કરી તો મારો મેસેજ એ છે કે તમે ડેફિનેટલી અહીંયા એકવાર વિઝિટ કરો અને તમે આટલી સરસ કારણ કે આપણી સામે જ્યારે બધું પ્રેઝન્ટ હોય ત્યારે આપણને પરફેક્ટ ખ્યાલ આવે કે આપણે ઘર માટે શું લેવાનું છે ખૂબ જ મારા સરસ ભાઈનો મેસેજ આપ્યો છે ઉસમાં જઈએ કે તમને પણ અગર કુકિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે જરૂરથી આ એક્ઝિબિશન છે સિટી લાઈટ ઉપર તમે એની મુલાકાત લો અને તમે તમારા ઘરે જે પણ કંઈ જરૂરત હોય તમારા પ્રમાણે તે તમે અહીંયાથી ખરીદી શકો છો આપણે ઉસમાજીને બહુ થેન્ક કહીશું કે મારી ચેનલ સુરતી બીટ પર એ જોડાયા અને બધા સુરતીઓને એ ઇન્વાઇટ કરે છે તો આઈ ફીલ કે હવે કોરોનાથી બધા રિલેક્સ થઈ ગયા છે તો પ્લીઝ તમે પણ બધા અહીંયા આવો અને જે પણ ખરીદી કરવાની હોય તો તમે ખરીદી કરી શકો છો સો ધીસ ઇઝ બી અલી સાઇનિંગ ઓફ